લોકો પોતાના જીવનની તેમજ પરિવારની સુરક્ષા માટે વીમા પોલિસી સહિતની અનેક પોલિસીઓ લઈને ભવિષ્યની ચિંતા કરીને તેમાં પોતાના પરસેવાની કમાણી જમા કરાવતા હોય છે. જો કે અનેક વીમા કંપનીઓ તેમજ એજન્ટો ઉઠી જતા અથવા ગ્રાહકોના પૈસા લઈને ફરાર થઈ જતા લોકોને રાતા પાણીએ રોવાનો વારો આવે છે. આવો જ એક કિસ્સો બનાસકાંઠાના પાલનપુર તાલુકાના ખેડૂતો અને ગ્રાહકો સાથે બન્યો છે, જેમાં ફર્સ્ટ ઇન્ડિયા નામની વીમા કંપનીમાં 250થી વધુ ગ્રાહકોના કરોડો રૂપિયા ડૂબી જતા ગ્રાહકોએ ચિત્રાસણી ગામની બેંક ઓફ બરોડામાં જઈને હોબાળો મચાવ્યો હતો. ગ્રાહકોના કરોડો રૂપિયા કેવી રીતે ગયા તેની હકીકત જાણીએ તો પાલનપુર તાલુકાના ચિત્રાસણી ગામની બેંક ઓફ બરોડામાં આજુબાજુના ગામના ખેડૂતો અને લોકોના ખાતાઓ ચાલતા હતા, ત્યારે ચિત્રાસણીની બેંક ઓફ બરોડાએ ઇન્ડિયા ફર્સ્ટ નામની વીમા કંપની સાથે ટાઈઅપ કરી ઇન્ડિયા ફર્સ્ટ કંપનીના એજન્ટોને તેમની બેંકમાં બેસાડ્યા હતા, જેને લઈને ઇન્ડિયા ફર્સ્ટ નામની કંપનીના એજન્ટોએ બેંક ઓફ બરોડાના ગ્રાહકોને વિશ્વાસમાં લીધા હતા. તો બીજી તરફ બેંક ઓફ બરોડામાં વર્ષોથી ખાતું ધરાવતા ખેડૂતોએ બેંક ઓફ બરોડા ઉપર વિશ્વાસ રાખીને 250થી વધુ ગ્રાહકો અને ખેડૂતોએ ઇન્ડિયા ફર્સ્ટ કંપની પાસેથી વીમા પોલિસી લઈને તેમના કરોડો રૂપિયા રોક્યા હતા. જો કે ઇન્ડિયા ફર્સ્ટ કંપનીના એજન્ટ આશુભાઈ શાહે ગ્રાહકોને વીમાની પાવતીઓ પણ આપી હતી, પરંતુ તેમના પૈસા જમા ન કરાવી કરોડો રૂપિયાનું કૌભાંડ આચર્યું હતું. જો કે એજન્ટે મોટા ભાગના ગ્રાહકોને પાવતી આપી ન હતી અને જે લોકોને આપી હતી તે પણ ડુપ્લિકેટ આપી હોવાનું તેમજ બેંકના કર્મચારીઓ પણ આ કૌભાંડમાં સામેલ હોવાનો ગ્રાહકોએ આક્ષેપ કર્યો હતો. ગરીબ અને ખેડૂતોના કરોડો રૂપિયા ડૂબી જતા ગ્રાહકોએ બેંકમાં જઈને હોબાળો કર્યો હતો અને પોતાના રૂપિયા પરત લાવવા માટે માંગ કરી હતી અને જો કંઈ નહીં થાય તો બેંક અને એજન્ટ સામે ફરિયાદ કરીને બેંકનો ઘેરાવો કરવાની ચીમકી ઉચ્ચારી હતી. મારી વિનંતી છે કે બરોડા બેંકમાં મારું ખાતું ચાલે છે, બરાબર, અને તે અમારી રસીદો પડી હતી, બહેરાનો અમે કોઈ મારાનો અમે એમ તે એને શું કીધું કે રસીદો પૂરી મુદત પૂરી થઈ એટલે મુદત વધારે છે, એટલે શું કે તમે અમેસો રોકડો અમો રોડો તમને વ્યાજ વધારે મળશે, રાહત થાય દાખલા તરીકે એમ કરીને મારા 4,88,000 તેની પાર્ટીઓ મળી નથી અને મારો ભૂલ થયા છે. શું માંગ તમારી? મને પૈસા પરત મળવા જોઈએ. બીજી વાત જોઈ, ચિત્રાસણી બેંક ઓફ બરોડામાં ગ્રાહકોના ખાતા હોય કેટલાક ગ્રાહકોએ પોતાના જીવનભરની મૂડી એકઠી કરીને મૂકી હતી. જો કે બેંકમાં બેસતા ઇન્ડિયા ફર્સ્ટના એજન્ટને કોની કેટલી મૂડી બેંકમાં પડી છે તે ખબર હોવાથી તેને બેંકના કર્મચારીને સાથે લઈ જઈને ગામડાઓમાં જઈને ગ્રાહકોને વધુ વળતર આપવાની લાલચ આપીને રોકાણ કરાવતા. ગ્રાહકોએ ભોળવાઈને તેમની FD તોડાવીને ઇન્ડિયા ફર્સ્ટમાં પૈસા ભર્યા હતા. જો કે તેની ખોટી સ્લીપો આપી હોવાના ગ્રાહકોએ આક્ષેપો લગાવ્યા છે. જો કે બેંકમાં રહેલા અન્ય હંગામી કર્મચારીઓએ પણ લોકોના રૂપિયા ડૂબ્યા હોવાનું કબૂલ્યું હતું. જો કે ગ્રાહકોના હોબાળા બાદ બેંકમાં પહોંચેલા બેંકના મેનેજર અને ઉચ્ચ અધિકારીઓએ આ બાબતે કશું જ બોલવા તૈયાર ન હોવાથી ગ્રાહકોએ તેમના ઉપર આક્ષેપ કર્યા હતા અને જે પણ લોકો આમાં સામેલ હોય તેની સામે કાર્યવાહી કરવાની માંગ કરી હતી. ગઈકાલે સાંજે મને અમારા આજુબાજુના ગામના આગેવાનોએ મને ફોન કર્યો કે આપણે બેંકમાં કંઈક ઇન્ડિયા ફર્સ્ટના નામે બેંકના સાથે રહીને આશુ મહેતા કે આશુ શાહ કરીને નિશાન કોઈ છે વ્યક્તિ બેંક ઓફ બરોડાના સ્ટાફ સાથે લઈને ગામમાં FDRO ને રિન્યુ કરવાની કે એમના ખાતામાં પૈસા પડ્યા એવાને સર્વે લઈ અને એમના સમજાવીને ગોવાઈને એમના પાસેથી પૈસા સેલ્ફના પૈસા ઉપાડ્યા, FDROમાંથી પૈસા ખોટા ખોટા ઉપાડી અને એમને ખોટી ખોટી વાપી આપી અને મોટું કામ પણ થયેલું છે એવું મને ગામના આજુબાજુના મારા ગામના આગેવાનોએ મને કીધેલું. એટલે અમે સવારે બધા ગામના અને આજુબાજુના આગેવાનો બેંકમાં ગયા વખતે તો બેંકના સ્ટાફ સાથે ઇન્ડિયા ફર્સ્ટ આપી અધિકારીઓએ આવેલા અને અમે રજૂઆત કરી પણ અમને કોઈ રિસ્પોન્સ ના આપે. પછી અમે આપના માધ્યમથી જાહેર કરી અને અમે મારા ન્યાય માટે આપની સમક્ષ અમે રજૂઆત કરીએ છીએ કે આવું અમારું છેલ્લા એકાદ વર્ષથી બેંકના અધિકારીઓ અને ઇન્ડિયા ફર્સ્ટના માણસો છે આશુ કરીને છે નિશાનો એને કૌભાંડ બેંકના સ્ટાફ સાથે કરીને ગરીબોના પૈસા ઓછામાં ઓછા 200-250 કેસ છે એવા કે જો અંદાજિત 6-7 કરોડથી ઉપરની બેંકમાં ગરીબોના પૈસા આ લોકોએ છેતરી કરીને લઈ લીધા છે અને પાવતીઓ પણ ખોટી ખોટી આપી છે અને એના પ્રૂફ બી અમારી પાસે છે અને અમે રજૂ પણ કરીએ છીએ. તો આના માટે હવે આગામની કાર્યવાહી અમે ગામના આગેવાનોથી બેંકમાં રજૂઆત કરીને આપના માધ્યમથી કદાચ અમારે ફરજ પડે તો અમે કદાચ FRB બેંકના વિરોધમાં કરવાની તૈયારી સાથે અમે આગળ વધીએ છીએ અને એમાં આપનો સાથ સહકાર અમને મળે એ બદલ આપનો અમે બહુ આભારી છીએ